સુરેન્દ્રનગર ખોડિયાર મંદિર ખાતે બ્રહ્મલીન બાપુની પુણ્યતિથિ નિમિત્તે પિતૃદોષ નિવારણ પૂજા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર દાળમી રોડ ઉપર આવેલ રાજરાજેશ્વરી સોસાયટી પાસે જૂનું અને વર્ષો પુરાણું ખોડિયાર મંદિર આવેલ છે, જેના મહંત નારાયણગીરી બાપુની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન થયેલ બાલગીરી બાપુની નવમી પુણ્યતિથિ નિમિત્તે પિતૃદોષ નિવારણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન તરીકે કિશનભાઈ અને ડોલીબેન રહ્યા હતા, જ્યારે આ પૂજાવિધિ દીપક મહારાજે કરાવી હતી. યોજાયેલ વિધિ કાર્યક્રમમાં મહંત હિંમતગીરી બાપુ, મહંત લાભુગીરી માતાજી તેમજ મહંત લાલગીરી બાપુ અને મહંત અશોકગીરી બાપુ તેમજ મહંત મોહનગીરી બાપુ વગેરે સંતોની ઉપસ્થિતિમાં વિધિ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભજનીક મનુભાઈ તથા બલભદ્રસિંહ દ્વારા રાત્રે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ખોડિયાર મંદિરના સેવકગણો તેમજ સ્થાનિક લોકોએ જેમત ઉઠાવી હતી. આજે બાલગીરી બાપુ બ્રહ્મલીન થયા છે. આ નવી પુણ્યતિથિ છે, જેમાં ખોડિયાર મંદિર રાજરાજેશ્વરી સોસાયટી સુરેન્દ્રનગર દાળમી રોડ ઉપર આવ્યું છે. વર્તમાનમાં મહંત નારાયણભાઈ બાપુ છે. એમાં આજે નવી પુણ્યતિથિ નિમિત્તે ભંડારાના આયોજન કરેલું છે અને ભારી માત્રામાં ભક્તો સંતો મહંતોની સાનિધ્યમાં અહીંયા કાર્ય પિત્રોને બી કાર્ય થયા, મહાપ્રસાદને બી આયોજન થયા હતા, જેના નિમિત્તે ભંડારા થયા હતા. એની સાનિધ્યમાં ભક્તો સંતો મહંતોના હાજરીમાં આશીર્વાદ લીયા, પ્રસાદના લાભ લીયા, દર્શન પ્રાપ્ત કર્યા. સાનિધ્યમાં આશીર્વાદ બાપુએ દીધું બધેના સત્સંતોના ભક્તોના ઓમ નમો નારાયણ. દિવસે જ ભજન ભંડારા હતું અને પિત્રો કાર્ય હતા અને રાતમાં સંત વાણીને આયોજન કરેલું હતું અને ભજન મંડળી મનુભાઈ ભજની કલાકાર હતા, એના સહગ્રુપ સાથે ભજન વાણીના સંત ભવ્ય આયોજન થયા હતા.